પ્રાર્થણીયા આહિર સમાજના અંધારી તેરેસના લગ્નોત્સવ યોજાયા. ભગવાન શ્રી કૃષ્ણ વખત કી પ્રામાણિક રીતે ચાલી આવતી પરંપરા એટલે કચ્છ આહિર સમાજના લગ્ન વિવાહ સાદગી અને સાત્વિકતાથી યોજાતા આ સમૂહ લગ્નોત્સવ વૈશાખ સુદ તેરસના અજવાળી રાત્રે ચાંદની શીતલ છાયામાં ગોકુળિયા વાતાવરણમાં શ્યામની સાક્ષીએ યોજાયા હતા. કચ્છના અંજાર, ભચાઉ, રાપર, ભુજ અને નખત્રાણા તાલુકાના પ્રાથરિયા આહિર સમાજના લગ્નોત્સવ યોજાયો હતો. આહિર સમાજનો આ સમૂહ લગ્નોત્સવની પવિત્રતા કુંભના મેળાથી કમ નથી. હજારોની સંખ્યામાં એક જ દિવસે યોજાય છે. આ લગ્ન કુંભમાં આશીર્વાદ આપવા ખુદ મુરલીધર ભગવાન આવતા હોય તો જ આવા સમયમાં પણ પરંપરા ટકી રહી છે. વંશ પરંપરાગત પહેરવેશ, આહિર સંસ્કૃતિને અનુરૂપ બાહ્ય આડંબર કે દેખાદેખી વગર બિલકુલ સાદગી અને સાત્વિકતાથી યોજાતા આ લગ્નોમાં ક્યાંય કોઈ ગરીબ અમીરની ભેદરેખા નથી, કોઈ ખોટા ખર્ચા નથી. સાધન સંપન્ન તમામ સમાજ જ્યારે સમૂહ લગ્નોની ઝુંબેશ ચલાવે છે ત્યારે હજારો વર્ષોથી ચાલી આવતી આપણા સમૂહ લગ્નોત્સવ દરેક સમાજને નવી દિશા ચીંધે છે. આપણે આપણી આ પરંપરાનું ગૌરવ લઈને કોટી કોટી વંદન કરીએ આપણા વડવાઓએ જેમણે આપણને આવો સરસ વારસો આપ્યો છે. લાખાપર વહીના આહિર સમાજના લગ્નોત્સવમાં સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસ મહારાજે નવદંપતિઓને આશીર્વાદ આપ્યા હતા અને શુભકામનાઓ પાઠવી હતી. લાખાપરા મધ્ય લગ્નોત્સવમાં પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર અને આહિર સમાજના અગ્રણી ઉદ્યોગપતિ ભુજોડી કન્યા વિદ્યાલયના પ્રમુખ બાબુભાઈ હુબલ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ પાટણ આહિર સમાજ પ્રમુખ તેજાભાઈ કાનગડ, અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા તેમજ કચ્છના તમામ આહિર સમાજના અગ્રણીઓ નવદંપતિઓને શુભેચ્છાઓ આપી હતી. પરંપરાગત 5,000 વર્ષ પહેલા ચાલી રહ્યો છે ને એ પરંપરા આજે પણ કન્ટિન્યુઅસ આ સમાજ કરી રહ્યો છે. જે તે વખતે બાકી બધા સમાજમાં હવે સમૂહ લગ્ન થતા હોય કે સમાજ તરફ વગર મૂળે મૂળે કૃષ્ણ ભગવાનની નવી પ્રથા છે સમુદ્રની. પરંપરા જે તે વખત ચાલી આવે છે અને ભગવાન કૃષ્ણની કૃપાથી, ભગવાન મુરલીધરની કૃપાથી આ પરંપરા હજારો વર્ષો ચાલી આવે છે, પરંપરા ચાલુ છે. આ વખતે પણ આપ જોઈ શકો છો, આપણે પણ અત્યારે લાખાપરમાં જે હાજર છીએ, આપણે આજે પ્રાથરિયા આહિર સમાજના લગ્ન યોજાઈ રહ્યા છે. પૂરા કચ્છ જિલ્લામાં વાત કરું, નખત્રાણા તાલુકો, ભુજ તાલુકો, અંજાર તાલુકો, ભચાઉ તાલુકો, રાપર તાલુકામાં મુખ્યત્વે વસ્તી આટલા તાલુકા અને ગાંધીધામ તાલુકો, આ બધા તાલુકામાં આહિર સમાજની વસ્તી છે. આજે વૈશાખ મહિનાની અંધારી તેરસ એટલે વણ જોયેલું મુહૂર્ત, ખૂબ જ કૃષ્ણ ભગવાનના ટાઈમથી આ દિવસે લગ્ન સહદેવના કહેવાથી લગ્ન યોજાયા છે. એ પણ આજે પણ હજી વર્ષોથી પરંપરા ચાલી આવી છે અને આજે જિલ્લામાં ખૂબ 2000 લગ્ન છે મોટી સંખ્યામાં. ત્યારે આ લગ્નમાં જે યુગલો જોડાઈ રહ્યા છે, જે નવદંપતિઓ, એમને હું મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું, એના પરિવારને પણ શુભેચ્છા. આવનારા દિવસોમાં જે આ નવયુગલો આ લગ્નમાં જોડાઈ રહ્યા છે આજે, એમનો
ખરેખર સંસાર બહુ સારી રીતે ચાલે, સામાજિક ખૂબ પ્રગતિ કરે, શૈક્ષણિક રીતે પણ ખૂબ પ્રગતિ કરે, ખૂબ અભ્યાસ કરે, અને આવનારી પેઢીને પણ ખૂબ એ લોકો અભ્યાસથી વંચિત ન રાખે અને શિક્ષણનું ખૂબ મોટું એમાં એ લોકોનું યોગદાન રહે એવી એમને શુભેચ્છા. અને હું વાત કરું છું લગ્ન, તો આજે હું અહીંયા લાખાપર એક લગ્નમાં જાણમાં આવ્યો છું. શંભુભાઈ આહિરની જ્યાં અહીંયા દીકરાની આવી છે ટપરમાં, માધવભાઈ આહિર જે જમીન વિકાસ બેંકના ચેરમેન છે, રાજકીય રીતે પણ ખૂબ એ પ્રગતિ કરેલી છે, એમના ભત્રીજીના લગ્નમાં મને આ લગ્નનો માણવાનો મોકો મળ્યો છે. ત્યારે મેં જોયું ખૂબ સરસ વ્યવસ્થા છે. આવનારા સમયમાં, આજે આ સમયમાં ભગવાન કૃષ્ણની આયુ સમાજ ઉપર ખૂબ કૃપા રહેતી છે. એમને વરદાન પણ આપેલું છે કે દેગે ને દેગે તમારી સાથે રહીશું, નીતિ ઉપર ચાલશો. તો આ લગ્નમાં સાહેબ એવા લગ્ન ખરેખર છે કે શહેરને પણ ટક્કર મારે ગામડામાં. ખૂબ સરસ મજાની વ્યવસ્થા છે લગ્નમાં. હું આવ્યો ત્યારે મને પાણી મળ્યું, પછી જ્યુસ મળ્યું, હમણાં ડ્રાય ફ્રૂટ મોટી ક્વોન્ટિટીમાં મળ્યું, અને જમવાની વ્યવસ્થા આજના સમય પર આને ખરેખર ખૂબ સારી રીતે કરવામાં આવેલી છે. જોઈને આનંદ થાય કે આયુ સમાજ ઉપર ખરેખર ખૂબ કૃપા છે ભગવાનની, અને આજના યુવાનો ખૂબ સારી રીતે લગ્નો યોજે છે. આવી કૃપા બસ ભગવાનની બની રહે અને સમાજ આવી રીતે ખૂબ પ્રગતિ કરતો રહે. ફરી ફરીને જે યુગલો આમ નવજુગલો આ દિવસે લગ્નમાં બંધાઈ રહ્યા છે એમને ખૂબ ખૂબ શુભેચ્છા. મને પણ લગ્ન મળવાનો, લગ્ન માણવાનો ખૂબ મોકો મળ્યો એ બદલ આયોજકોનો ખૂબ ખૂબ અભિનંદન. અસ્તુ જય શ્રી કૃષ્ણ. અત્યારે કચ્છ આહિર મંડળ દ્વારા કચ્છ આહિર સમાજમાં અંધારી તેરસ એટલે લગ્નનો દિવસ, અને આ દિવસ ભગવાન શ્રી કૃષ્ણને લઈ અને યાદવો સહદેવ જોશીજી એ વખતે પાસે ગયા હતા લગ્નનું મુહૂર્ત દોરાવવા માટે, અને સહદેવ જોશીજીએ અંધારી તેરસ વૈશાખ મહિનાની આજનો દિવસ મુહૂર્ત કાઢી દીધો, અને એ 5,500 વર્ષ પહેલા પૂજ્ય વિક્રમદાસજી બાપુએ કીધું છે. 5,500 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે, આના કારણે અનેક ફાયદાઓ છે. સમાજની એક શક્તિ જળવાય છે. નાના મોટા જે કાંઈ મનમુઠા હોય એ કોઈથી જોવામાં નથી મળતા. સમૂહ લગ્નનું પણ હવે આયોજન કરવામાં આવે, સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવે છે, જેથી કરીને એક છત નીચે સવંદર અને ગરીબ બંનેના એક સાથે ભોજન સમારંભો યોજાતા હોય, એમાં મોટા માણસો પણ એમાં આવે, નાના માણસ માટે પણ આવે અને મોટા માણસ માટે પણ આવે. આવી અનેક સામ્યતાઓ જોવા મળે એવું આ કચ્છની અંદર ખાસ કરીને આહિર સમાજ, રાથરિયા આહિર સમાજમાં આજે પણ આ પરંપરા જળવાઈ રહી છે. I'm gonna go get some more.